અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ સંચાલિત અગ્રવાલ મહિલા શાખા દ્વારા વાર્ષિક નારાયણ ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુ રાજ દીદીએ ઉપસ્થિત રહી ઉદબોધન કરી તમામના મન મોહી લીધા હતા. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ સંચાલિત અગ્રવાલ મહિલા શાખા દ્વારા વાર્ષિક નારાયણ ઉત્સવનું સિટી લાઇટ ખાતે આવેલ મહારાજા અગ્રસેન ભવન ખાતે આયોજન કરાયું હતું, જેમાં ગુરુ રાજ દીદીએ પોતાની વાણીથી ઉપસ્થિત તમામોને મન મોહી લીધા હતા. તો ગુરુ રાજ દીદી દ્વારા ઉપસ્થિતોને જીવન કઈ રીતે જીવવું, જીવન જીવવાના સૂત્રો બતાવી માર્ગદર્શન આપ્યું હતું. તો આ પ્રસંગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ હરિ કાનોડિયા, ઉપાધ્યક્ષ સુભાષ અગ્રવાલ, સચિવ ગિરીશ મિત્તલ ઉપસ્થિત રહ્યા હતા. તો મહિલા પ્રમુખ અરુણા સરફા અને મીડિયા પ્રભારી સુનિતા ઝાલાન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ્વરી મોદી, આપ કિસ સંસ્થા સે જોડે હો? નારાયણ રેખી સત્સંગ પરિવાર સે. આપ સુરત મે આયે હો, યહાં પે કિસ ચીજ કા આપણા કાર્યક્રમ? જો કામ હમ કર રહે હૈ પોઝિટિવિટી ફેલાને કા, ઉસી કે અંતર્ગત સુરત આયે હૈ. કલ દો દિન હમારા સેમિનાર રહેગા. ઓર સુરત મે સેમિનાર હૈ, આપકે યહાં પે કિતને ફોલોઅર્સ હૈ ઓર આપકી સંસ્થા સાથ કિતને લોગ જુડે હુએ સુરત મે? સુરત મે હોંગે કિતને હોંગે યહાં પર? 1500-2000 કી રેન્જ મે યહાં પર જુડે હુએ લોગ હૈ. કલ સત્સંગ મે કિતને લોગ આને કી સંખ્યા? કલ 1100-1200 કે અંદાજન આયેંગે. ઓર સુરત કે સાથ ઓર આપ દેશ ઓર દુનિયા મે હર જગહ જાતે હૈ, કિસ તરહ કા આપકો વહાં કે લોગો કા પ્યાર મિલતા હૈ? જિસ તરહ આપને સુરત મે દેખા ના, ઇસી તરહ કા પ્યાર સર્વત્ર મિલતા હૈ. દેખિયે, આપકો વિચાર વાણી વ્યવહાર સે સકારાત્મક હોના હૈ. ઇસે ક્યા હોગા કે જિસ તરહ કા જીવન આપ જીના ચાહતે હૈ, શાનદાર જીવન જીના ચાહતે હૈ, યે ઇસી કે માધ્યમ સે સંભવ હૈ. ઓલ ઓવર વર્લ્ડ મે આપકે કિતને ફોલોઅર્સ? દેખો, લાખો સે ઉપર સંખ્યા હો સકતી હૈ. આજકલ તો જગહ જગહ હમારી બ્રાન્ચેસ હૈ. હા, ઉન લોગો કે લિયે આપકા કોઈ મેસેજ? વો તો હમસે સદા જુડે હુએ હૈ. જો જુડને કે બાદ જો ઉનકો સુખ પહોંચા હૈ, જો ખુશી ઉને મિલી હૈ હમારી સંસ્થા સે જુડકર, હમ તો ચાહતે હૈ વો ભી જન જન તક પહોંચાતે ચલે જાયે. ફેલાના, જાગૃતિ ફેલાના, ક્યોંકિ યે મનુષ્ય જીવન બહોત દુર્લભ હૈ. જો દુર્લભ જીવન હમે મિલા હૈ, ઉસે હમે શાનદાર તરીકે સે જીના હૈ. કેસે જી સકતે હૈ શાનદાર તરીકે સે, વો સેમિનાર કે દૌરાન આપકો ટિપ્સ દી જાયે. રંજના અજય અગ્રવાલ, આપ કિસ સંસ્થા સે જુડે હો? નારાયણ રેખી સત્સંગ પરિવાર, સુરત સે. સુરત સે. ઓર આપ યહાં પે કિસ તરહ કા લોગો કો મોટિવેશન કરને કા કામ? જ્યાદા સે જ્યાદા લોગો કા મોટિવેશન ઇસ ચીજ મે દેને કી કોશિશ કરતે હૈ કે વો અપને તન મન ધન સંબંધો મે ઇસ તરહ સે જીવન જીએ જિસસે ઉનકા જીવન સુખ શાંતિ ઓર સમૃદ્ધિ સે ભરા હો. જબ ઉનકે આપસી સંબંધ જ્યાદા સે જ્યાદા અચ્છે હોતે જા રહે હૈ તો અપને આપ જીવન મે ઉને ખુશહાલી ઓર સફળતા પ્રાપ્ત હો રહી હૈ. યહાં કે આપકી જો સંસ્થા હૈ ઉસકે જો ફોલોઅર્સ હૈ ઉન લોગો કે લિયે આપકા ક્યા મેસેજ હૈ? યહી મેસેજ હમ હર ગુરુવાર કો હમારી સંસ્થા મે દેતે હૈ. ઓર આને વાલે દો દિન મે જો આપકા યહાં પે પ્રોગ્રામ હૈ વો કિસ તરહ કા ઓર કિસ તરહ કિતને લોગ ઉસમે આયેંગે? કલ અગ્રસેન ભવન મે જો હમારા ટોક હૈ રાજ દીદી કા, ઉસમે 1100-1200 લોગ આયેંગે. ઓર જો હમારા નારાયણ ઉત્સવ હૈ, અબકી વાર હમારે નારાયણ ઉત્સવ કે 14 સાલ પૂરે હો જાયેંગે. તો જો હમારા સેન્ટર હૈ, મેં સેન્ટર હેડ હું સુરત કી, 14 સાલ સે હમ યે સેન્ટર ચલા રહે હૈ ઓર હર સાલ ઉત્સવ પે જ્યાદા સે જ્યાદા લોગ ઉસમે એડવાન્સ રેકી સીખને આતે હૈ. જો એડવાન્સ રેકી સીખતે હૈ તો ઉનકે આગે કે ઓર ભી ચીજે આસાન હોતી જાતી હૈ ઓર વો અપને જીવન મે ઓર હી ખુશહાલી ઓર સુખ પ્રાપ્ત કરતે હૈ. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ સંચાલિત અગ્રવાલ મહિલા શાખા દ્વારા આયોજિત વાર્ષિક નારાયણ ઉત્સવમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ગુરુ રાજ દીદીની વાણીનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.